ગયા લેક્ચરમાં આપણે લઘુ બીજાણુ જનન એટલે કે લઘુ બીજાણુનું નિર્માણ કેવી રીતે થાય એના વિશે અભ્યાસ કર્યો. આપણે જોયું કે સપુષ્પી વનસ્પતિઓમાં જો આપણે લિંગી પ્રજનનનો અભ્યાસ કરવો હોય તો પહેલાં પૂર્વફલન ઘટનાઓ જોવી પડે. પૂર્વફલન ઘટનાઓમાં આપણે ગયા પાઠમાં અભ્યાસ કર્યો છે, બે મુખ્ય ઘટના છે, જન્યુ જનન અને જન્યુ વહન. તો સૌથી પહેલાં તો જન્યુ જનન એટલે કે જન્યુઓનું નિર્માણ થવું જોઈએ. હવે અહીંયા સપુષ્પી વનસ્પતિ માટે બે જન્યુઓ છે, એક નર જન્યુ અને બીજો માદા જન્યુ. હવે આપણે પહેલાં તો નર જન્યુ જનનની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ કે ભાઈ નર જન્યુ કેવી રીતે બને. તો નર જન્યુ જે જગ્યાએ બને છે એ એટલે કે પુંકેસર ચક્ર, એનો આપણે પહેલાં બેઝિક અભ્યાસ કર્યો કે એમાં જે છે એ કયા કયા ઘટકો હોય. પુંકેસર જે છે એ તંતુ જોવા મળે છે અને પરાગાશય જોવા મળે છે. પરાગાશયની વિસ્તૃત રચના પણ જોઈ કે એનો આપણે આડછેદ લઈએ તો એમાં ચાર લઘુ બીજાણુ ધાનીઓ જોવા મળે. લઘુ બીજાણુ ધાનીના ચાર આવરણોનો પણ આપણે જે છે એ અભ્યાસ કર્યો. લઘુ બીજાણુ ધાનીની જે પેશી છે જેને બીજાણુ જનક પેશી કહેવામાં આવે છે, એનો દરેક કોષ લઘુ બીજાણુનું નિર્માણ કરવા માટે સક્ષમ છે એટલે એને લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ PMC તરીકે ઓળખીએ છીએ, બરાબર. પછી એ પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયા થાય અને ચાર લઘુ બીજાણુઓ મુક્ત થાય, બરાબર, જેને લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક કહેવાય. આપણે ગયા વખતે ચર્ચા કરતા હતા કે ભાઈ ચતુષ્ક ચારેય કોષો ભેગા જ રહીએ છીએ. ક્યાં સુધી ભેગા રહીએ? તો કે જ્યાં સુધી પરાગાશયનું સ્ફોટન ન થાય. સ્ફોટન થવું એટલે ફાટી જવું. પરાગાશય ફાટી અને જે છે એ પરાગરજ મુક્ત ન થાય ત્યાં સુધી ચારેય જોટા મારીએ, ભેગી રહીએ. પછી પરાગાશયનું સ્ફોટન થાય તો ચારેય પરાગરજ એટલે કે બધી જ, બરાબર, આવા ચતુષ્કો ઘણા બધા જે છે એ હોય એ બધા છૂટા પડી અને હવામાં મુક્ત થાય. તો આ પરાગરજનું નિર્માણ આપણે જોયું કે ભાઈ પરાગરજ આ રીતે જે છે એ નિર્માણ પામે છે. હવે આપણે એ પરાગરજ જેને આપણે લઘુ બીજાણુ કહીએ છીએ એના વિશે થોડોક જે છે એ વિસ્તૃત અભ્યાસ કરીએ કે ભાઈ લઘુ બીજાણુ જે છે અથવા તો જે પરાગરજ જે નિર્માણ પામેલી છે એ પરાગરજ સામાન્ય રીતે ગોળ હોય છે. આપણે જ્યારે જાસૂદ જેવા પુષ્પોમાં જે છે એ પરાગરજને લઈએ છીએ તો આપણા જે છે એ હાથની આંગળીમાં પરાગરજ ચોંટી જાય છે. એ પરાગરજને જો આપણે માઇક્રોસ્કોપમાં જે છે એ વિસ્તૃત રીતે જોઈએ તો આવા અલગ અલગ પુષ્પોની જે છે એ પરાગરજને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને જોવા મળશે કે દરેક પુષ્પની પરાગરજ વિવિધ રંગી જોવા મળે છે. બધાનો રંગ પણ જુદો હોય, બધાનો આકાર સામાન્ય રીતે ગોળાકાર હોય પણ કેટલોક ફેરફાર પણ ક્યારેક જોવા મળતો હોય, ક્યારેક જે છે એ બધાની સુગંધ પણ જે છે એ જુદી જુદી જોવા મળે. કેટલીક પરાગરજ ટેસ્ટી હોય, કેટલીક પરાગરજ ટેસ્ટી સ્વાદવાળી હોય, કેટલીક એક સ્વાદવિહીન પણ જે છે એ જોવા મળે છે. તો આવું વૈવિધ્ય પરાગરજમાં જોવા મળે છે. સામાન્યતઃ પરાગરજ કેવી હોય છે? ગોળાકાર જે છે એ જોવા મળે છે. લગભગ પરાગરજ જે છે એનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર જેટલો જે છે એ જોવા મળે છે, બરાબર. આ જે છે એનો સામાન્ય વ્યાસ જોવા મળે છે, બરાબર, એટલો. હવે પરાગરજ જે છે એની અંતસ્થ રચના જોઈએ, આપણે એને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને એમાં બે આવરણ જે છે એ જોવા મળે છે. મુખ્યત્વે બે આવરણ જોવા મળે છે. જે બહારનું આવરણ છે એને આપણે કહીએ છીએ બાહ્યાવરણ અને અંદરનું આવરણ જે છે એને કહેવામાં આવે છે અંતઃ આવરણ. હવે બાહ્યાવરણ જે છે એ શેનું બનેલું છે? તો કે એ બનેલું છે સ્પોરોપોલોનિનનું. બાહ્ય આવરણ જે છે બહારનું આવરણ છે એ શેનું બનેલું છે? સ્પોરોપોલોનિન નામના એક દ્રવ્યનું બનેલું છે, જે દ્રવ્ય ખૂબ જ જે છે એ સક્ષમ છે, ખૂબ જ મજબૂત છે. કેમ ખૂબ જ મજબૂત છે? તો કે એ કોઈ પણ પરિસ્થિતિમાં નાશ પામતું નથી, ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. દાખલા તરીકે એને આપણે એસિડિક વાતાવરણમાં મૂકી દઈએ તો પણ સ્પોરોપોલોનિનને કાંઈ થતું નથી. એને આપણે બેઝિકમાં રાખીએ તો પણ જે છે એ કાંઈ થતું નથી. ઊંચું તાપમાન લઈ જઈએ તો પણ સ્પોરોપોલોનિનને કાંઈ નથી થતું. વૈજ્ઞાનિકોના સંશોધનો તો એવું કહે છે કે લગભગ ઉત્સેચકો પણ સ્પોરોપોલોનિનને જે છે એ નુકસાન કરી શકતા નથી. એના લીધે પરાગરજ વર્ષો સુધી જે છે એ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી રહે છે. અશ્મિઓ એટલે કે આપણે જમીનમાં જે છે એ ખોદકામ દરમિયાન જે મળે જૂના પુરાતન કાળના, એમાંથી પરાગરજ પણ કેટલીક વૈજ્ઞાનિકોને મળી છે જે હજારો વર્ષો પહેલાંની છે અને આજે પણ એવી જે છે એ સુરક્ષિત જોવા મળી છે. એટલે આપણે એને કહીએ છીએ અશ્મિઓ સ્વરૂપે, બરાબર. શેના લીધે છે?
तो के बहारनू जे आवरण जे छे ए स्पोरोपोलोनिन नामना रसायणनू बनेलू छे जे खूबज जे छे ई सखत छे एटले के सखत छे मतलब के गमे एवी परिस्थिति सामे टकी रहेवा माटे सक्षम जे छे ई जोवा मळे छे एनो नाश थातो नथी। हवे आपणे वात करीए अंदरना आवरणनी तो अंदरनू आवरण जे छे ए सेल्युलोज अने पेक्टिननू बनेलू छे। बहारनू आवरण शेनू बनेलू छे स्पोरोपोलोनिननू बनेलू छे ज्यारे अंदरनू आवरण सेल्युलोज अने पेक्टिननू बनेलू छे। बहारनू आवरणनी जो वात करीए तो ए अमुक जग्याए बहारना आवरणनो अभाव जोवा मळे छे। जे जग्याए बहारनू आवरण जे छे ई जोवा मळतुं नथी એને કહેવામાં આવે છે જનન છિદ્ર। જ્યારે અંદરનું આવરણ જે છે એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે પણ કેવું છે સળંગ છે બરાબર એમાં ક્યાંય વચ્ચે ખાંચ જોવા મળતી નથી। પણ ખાસ ધ્યાનમાં રાખવાનું સ્પોરોપોલોનિનના આવરણમાં અમુક જગ્યાએ આ રીતે જે છે એ ખાલી જગ્યા જોવા મળશે જ્યાં બાહ્ય આવરણ ગેરહાજર હોય એ ભાગને કહેવામાં આવે છે જનન છિદ્ર। હવે એની શું જરૂર પડે છે તો એ તમે આગળ જે છે એ જોવાના છે બરાબર। આપણે આગળ જોઈશું કે જનન છિદ્ર શું કામ જોઈ તો એ પણ ઉપયોગીતાની દ્રષ્ટિએ મહત્વનું છે। આગળ તમે વિચારજો એનું ઉપયોગીતા ક્યાં આવે છે। તો આ રીતે જે છે એ બે આવરણોનું બનેલું જે છે એ પરાગરજ જોવા મળે છે। પરાગરજની અંદર જે છે એ જોઈએ રચનામાં તો એક કોષ કેન્દ્ર હોય છે અંદર જે છે એ કોષરસ ઘટ હોય છે અને રસધાનીઓ યુક્ત જે છે એ જોવા મળે છે। આ રીતની જે છે એ પરાગરજની રચના છે। હવે પરાગરજ પોતે નરજન્યુ જનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે। નરજન્યુ જનક એટલે કે નરજન્યુઓનું નિર્માણ કરવાવાળા જનક એટલે નિર્માણ કરવાવાળા। આપણે મેઇન જે છે એ મુખ્ય ઘટના કઈ સમજવાની છે નરજન્યુ જે છે એ આપણે જોઈએ છે બરાબર। આપણે જ્યારે ફલન કરવું છે તો આપણે નરજન્યુની અને માદાજન્યુની જરૂર પડે છે। તો આપણે નરજન્યુ જોઈએ છે હજી સુધી આપણે નરજન્યુ આપણને મળ્યા નથી। તો નરજન્યુ ક્યાંથી મળશે અથવા તો ક્યાં બનશે તો આપણે કહી શકીએ કે ભાઈ ક્યાં બનશે તો કે લઘુ બીજાણુ અથવા તો પરાગરજમાં નરજન્યુઓ બનશે। એટલે કે પરાગરજને આપણે નરજન્યુ જનક અવસ્થાના પ્રતિનિધિ તરીકે માનીએ છીએ બરાબર। એટલે કે એમાંથી જ આપણને નરજન્યુઓ મળવાના છે જનક એટલે બનવાની પ્રક્રિયા પિતા। તો નરજન્યુઓ જેમાંથી બનવાના છે એવા એટલે કે પરાગરજને આપણે નરજન્યુ જનક અવસ્થાના પ્રતિનિધિ કહીએ છીએ। હવે થાય શું ઘટના કેવી રીતે બને નરજન્યુ બનવાની ઘટના કઈ છે તો કે સૌથી પ્રથમ જે પરાગરજ જે છે એનું જે મુખ્ય કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે। પણ કેવું તો કે અસમ વિભાજન થાય। આપણે સમભાજન તો ભણી ગયા છે બરાબર આપણને ખબર છે કે કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે બે સરખા કોષ કેન્દ્રો બને એને આપણે સમભાજન કહીએ। અર્ધીકરણ અલગ પ્રક્રિયા છે એમાં ચાર કોષો બને છે બરાબર। અહીંયા શું થાય છે તો કે અહીંયા પ્રક્રિયા થાય છે અસમ કોષ વિભાજનની એટલે કે બે કોષો બને છે પણ કેવા અસમ કદના। એક કોષ મોટો અને બીજો કોષ નાનો। જે મોટો કોષ બને છે એને કહેવામાં આવે છે વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ। જ્યારે નાનો કોષ જે બને છે એને કહેવામાં આવે છે જનન કોષ બરાબર। બે કોષો છે બને છે અસમ વિભાજન દ્વારા મોટો કોષ જેને વાનસ્પતિક કોષ કહેવામાં આવે છે અથવા તો નાલ કોષ કહેવામાં આવે છે એ મોટું કોષ કેન્દ્ર ઘટ્ટ કોષરસ યુક્ત જોવા મળે છે। જ્યારે નાનો કોષ જે છે એ ત્રાકાકારનો જોવા મળે છે કોષ કેન્દ્ર યુક્ત છે અને ઘટ્ટ કોષરસ એમાં પણ જે છે એ જોવા મળે છે। અને જનન કોષ જે છે એટલે કે નાનો કોષ છે એ વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો જોવા મળે છે બરાબર। તો આ રીતે જે છે એ આપણને જનન કોષ જે છે એ પ્રાપ્ત થાય છે। એટલે કે ફરીથી એકવાર ધ્યાનમાં લઈએ નરજન્યુ જનકની પ્રક્રિયા કેવી રીતે થાય નરજન્યુ જનનની કે કેવી રીતે નરજન્યુ બને છે તો કે સૌથી પહેલાં તો જે છે એ અસમ કોષ વિભાજન થાય બરાબર। શેમાં અસમ કોષ વિભાજન થાય છે પરાગરજમાં। પરાગરજમાં અસમ કોષ વિભાજન થવાના કારણે શું થાય છે બે કોષો બને છે પણ અસમ કદના। એક મોટા કદનો કોષ બીજો નાના કદનો કોષ। મોટા કદના કોષને વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ કહેવામાં આવે છે જ્યારે નાના કદના કોષને આપણે જનન કોષ તરીકે ઓળખાવીએ છીએ બરાબર।
હવે મોટા ભાગની વનસ્પતિમાં એટલે કે લગભગ 60% વનસ્પતિઓમાં જે પરાગરજ જ્યારે સ્ફોટન થાય પરાગાશયનું ત્યારે પરાગરજ મુક્ત થાય તો આ મુક્ત થતી પરાગરજ દ્વિકોષીય જોવા મળે છે. દ્વિકોષીય એટલે કે બે કોષો યુક્ત. કયા બે કોષો છે? વનસ્પતિક કોષ અને નાલ કોષ. એટલે કે 60% જેવી વનસ્પતિઓમાં પરાગરજ મુક્ત થતા સમયે કેટલા કોષો યુક્ત હોય છે? બે કોષો યુક્ત હોય છે. પણ બાકીની 40% જેટલી વનસ્પતિઓમાં જે પરાગરજ જ્યારે મુક્ત થાય ત્યારે દ્વિકોષીય અને 40% જે બાકીની વનસ્પતિઓ છે એ ત્રિકોષીય હોય છે. હવે તમને વળી પ્રશ્ન થાય કે બે કોષો છે એમાંથી ત્રિકોષીય કેવી રીતે થાય? તો કે ફરીથી જે જનન કોષ જે છે એમાં કોષ વિભાજન થાય. વાનસ્પતિ કોષ તો એમનેમ જ રહેવાનો છે બરાબર, પણ જનન કોષ જે છે એમાં બે કોષો બની જશે અને એને આપણે કહીએ છીએ નર જન્યુઓ. બરાબર, તો નર જન્યુઓ મળ્યા પણ કેટલા મળ્યા? અહીંયા આપણને બે મળ્યા. હવે તમને પ્રશ્ન થાય કે 40% વનસ્પતિઓમાં બે નર જન્યુઓ બને છે તો બાકીની 60% વનસ્પતિમાં? તો કે એમાં પણ બે નર જન્યુઓ જ બને છે, પણ એ પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે જ્યારે પરાગરજ પરાગાશન ઉપર પહોંચી જાય પછી આ પ્રક્રિયા થાય બે નર જન્યુઓ બનવાની. બરાબર, જનન કોષનું સમભાજન થાય એટલે બે કોષો બને, બે કોષોને આપણે બે નર જન્યુઓ તરીકે ઓળખીએ છીએ. 60% વનસ્પતિ એવી છે કે જેમાં પરાગરજ દ્વિકોષીય મુક્ત થાય પછી એ પરાગરજ પરાગાશન ઉપર પહોંચે પછી એમાં જે છે એ જનન કોષનું સમભાજન થઈ અને બે નર જન્યુઓ બને. જ્યારે બાકીની 40% વનસ્પતિઓમાં પરાગરજ જે છે એ જ્યારે પરાગાશયમાં હોય ત્યારે જ જનન કોષનું સમભાજન થઈ જાય અને બે નર જન્યુઓ બની જાય. એટલે કે ત્રિકોષીય અવસ્થામાં પરાગરજ મુક્ત થાય. બરાબર આવ્યું ધ્યાનમાં? એટલે કે પરાગરજ જે છે એ જ્યારે મુક્ત થાય ત્યારે દ્વિકોષીય પણ હોઈ શકે અને ત્રિકોષીય પણ હોઈ શકે. જેમાં દ્વિકોષીય પરાગરજ હશે એમાં ત્રિકોષીય ક્યારે થશે? તો કે જ્યારે પરાગાશન ઉપર પહોંચશે ત્યારે જે છે એ ત્રિકોષીય થશે. જ્યારે જેમાં દ્વિકોષીય ત્રિકોષીય હશે એમાં પરાગાશયની અંદર જ જે છે એ પરાગરજનું સંભાજન થઈ જશે, નરજન્યુનું જે સોરી જનનકોષનું સંભાજન થઈ જશે અને બે નરજન્યુઓ પ્રાપ્ત થશે. તો આ રીતે પરાગરજમાંથી નરજન્યુઓ લઘુબીજાણુમાંથી જે છે એ નરજન્યુઓ બનવાની પ્રક્રિયા આપણે જોઈ. હવે પરાગરજની થોડીક ઉપયોગીતા વિશે પણ જે છે એ ચર્ચા કરી લઈએ. તો પરાગરજ જે છે એ સામાન્ય રીતે જે કીટકો છે દાખલા તરીકે ભમરાઓ છે મધમાખીઓ છે એના માટે ઉપયોગી છે, એના ખોરાકમાં ઉપયોગી જે છે એ સામાન્ય રીતે થતી હોય. કારણ કે કેટલાક કીટકો મધમાખી છે ભમરાઓ છે જ્યારે પુષ્પ ઉપર જાય રસ ચૂસવા તો એમાંથી પરાગરજને પણ કેટલાક અંશે પ્રાપ્ત કરતા હોય છે. પણ કેટલીક પરાગરજ એવી હોય છે કે જે એલર્જી પ્રેરક તરીકે કામ કરે છે. બરાબર, જેને એલર્જન્સ કહેવામાં આવે છે. એલર્જી પ્રેરક એટલે કે એના લીધે શું થાય? તો કે કેટલીક પરાગરજ એવી હોય કે જે વાતાવરણમાં મુક્ત થાય હવામાં તો આપણા જો શ્વાસોશ્વાસમાં જાય તો આપણને છીકો ઉત્પન્ન કરાવે, શરદી ઉત્પન્ન કરાવે અને શ્વાસ અસ્થમા દમ જેને આપણે કહીએ છીએ તો દમના જેવી બીમારીઓ પણ જે છે એ કરી શકે છે પરાગરજ. બરાબર, એટલે કે પરાગરજ સામાન્ય રીતે ઉપયોગી ઘટક છે. પણ કેટલાક લોકોને કેટલાક વ્યક્તિઓને જો એની એલર્જી હોય તો એ આપણને દમ જેવી બીમારીઓ પણ કરી શકે છે. બરાબર, પરાગરજના કારણે દમની બીમારી થાય એટલે કે જે લોકોને શ્વાસની તકલીફ હોય દમની તકલીફ હોય એ લોકો આવા જ્યારે બગીચાઓ કે એમાં જતા હોય કે જ્યાં પરાગરજ વધારે પ્રમાણમાં આવતી હોય તો ત્યાં એને દમનો હુમલો આવવાની સંભાવના વધારે હોય, શ્વાસ વધારે ચડવાની તકલીફો થતી હોય છે. બરાબર, તો પરાગરજ ક્યારેક એલર્જી પ્રેરક તરીકે પણ કામ કરતી હોય છે, એલર્જી કરાવતી પણ હોય છે. પરાગરજ જેમ નુકસાન કરે છે એમ મનુષ્ય માટે ઉપયોગી પણ થાય છે. ખાસ કરીને પશ્ચિમી દેશોમાં, પશ્ચિમી દેશો એટલે કે ઇંગ્લેન્ડ જે છે યુરોપિયન દેશો છે એ દેશોમાં પરાગરજનો જે છે એ પોષક દ્રવ્યો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પરાગરજ જે છે એ પોષક તત્વોથી સભર હોય છે, ઘણા બધા પોષક દ્રવ્યો એમાં હોય છે. એના લીધે શું કરે છે?
તો કે વૈજ્ઞાનિકો એ પરાગરજનો ઉપયોગ કરી અને એની ટેબ્લેટ્સ એટલે કે ગોળીઓ બનાવે, એમાંથી સિરપ બનાવે છે, એમાંથી ક્રીમ બનાવે છે, એના જે છે એ જુદા જુદા ઉપયોગો જે છે એ કરે છે. અને ખાસ કરીને જે રમતવીરો છે એટલે કે જે દોડવામાં કામ કરતા હોય, રમતમાં રમતા હોય, એને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય, એને ખૂબ પ્રમાણમાં તાકાતની જરૂર હોય, તો એમાં પોષક દ્રવ્યો વધારે હોવાના કારણે પરાગરજની ગોળીઓ જે છે એમાં ઉપયોગ કરવામાં આવતી હોય છે. એવી જ રીતે જે હોર્સના જે સોરી રેસના હોર્સ હોય, ઘોડા બરાબર, જે ઘોડાની રેસ થતી હોય તો એમાં ઘોડાને પણ જે છે એ આ પરાગરજની જે છે એ ટેબ્લેટ્સ અથવા તો એની જે છે એ ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર, કેમ કે એમાં પોષક દ્રવ્યો છે એટલા માટે. એટલે પરાગરજ જે છે એ આ રીતે ઉપયોગી પણ જે છે એ ઘણી વખત થતી હોય છે, બરાબર. હવે કોઈ પણ પરાગરજ હોય એ જે છે એ મુક્ત થાય પરાગાશયમાંથી એના યોગ્ય સમયગાળામાં, એના એક અમુક ટાઈમમાં જે છે એને પરાગાશન ઉપર પહોંચી જવું જરૂરી હોય. એના કરતાં જો વધારે ટાઈમ લાગે તો પરાગરજ પછી જે છે એ કામ કરતી બંધ થઈ જાય, એટલે કે નિષ્ક્રિય થઈ જાય. હવે દરેક વનસ્પતિમાં આ સમયગાળો, પરાગરજની સક્રિયતાનો સમયગાળો જુદો જુદો હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ ઘઉં છે બરાબર, ચોખા છે, તો ઘઉં અને ચોખા જેવી જે ધાન્ય વનસ્પતિઓ છે એમાં આ પરાગરજનો સક્રિયતાનો સમયગાળો 30 મિનિટનો છે. એટલે કે 30 મિનિટમાં પરાગાશયનું સ્ફોટન થયું અને પરાગરજ મુક્ત થઈ, જો 30 મિનિટમાં પરાગાશન ઉપર જો પહોંચી ન જાય તો શું થાય, પછી એ પરાગરજ કાંઈ કામ આવે નહીં, કોઈ ઉપયોગમાં આવે નહીં. એટલે કે 30 મિનિટમાં એ કમ્પ્લીટલી પરાગાશન ઉપર સ્થાપિત થઈ જવી જરૂરી છે. જ્યારે અન્ય વનસ્પતિઓમાં આ સમયગાળો વધારે પણ હોય, દાખલા તરીકે રોઝેસી છે, લેગ્યુમિનોઝી જે છે કુળ છે બરાબર, તો સોલેનેસી કુળ છે, તો આ કુળમાં શું હોય છે, તો કે આ કુળની જે વનસ્પતિઓ છે એની પરાગરજનો જીવિતતાનો સમયગાળો મહિનાઓ સુધી હોય, એટલે કે મહિના સુધી કદાચ સ્થાપન ન થાય તો પણ જે છે એ જીવંતરી, મહિના પછી સ્થાપન થાય તો પણ એમાંથી અંકુરણ થઈ શકે, ફલન કરાવી શકે, બરાબર. એટલે કે કોઈનો સમયગાળો થોડો હોય, 30 મિનિટ જેટલો હોય, કોઈનો મહિનાઓ સુધીનો હોય અને કોઈનો હજારો વર્ષો સુધીનો પણ હોય છે. અત્યારે પણ ઘણી બધી એવી, આપણે કીધું શરૂઆતમાં કે અશ્મિઓમાંથી ખોદકામ દરમિયાન એવી પરાગરજ મળી હતી હજારો વર્ષ પહેલાંની હતી, એને આપણે જે છે એ ઉપયોગ કર્યો તો પણ એને ફલન કરાવવાની સક્ષમ જે છે એ પ્રાપ્ત થઈ, આ કુદરતી રીતે. હવે કૃત્રિમ રીતે પણ આપણે પરાગરજનો સંગ્રહ કરી શકીએ છીએ, જેને કહેવામાં આવે છે પરાગનિધિ, બરાબર. એમાં શું કરવામાં આવે છે પરાગનિધિમાં, તો કે પરાગરજ આપણે કીધું કે હવે ઘઉં અને ચોખા જેવી પરાગરજ 30 મિનિટમાં નિષ્ક્રિય થઈ જાય છે, તો આવી પરાગરજોને જો આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય, સંગ્રહ કરવો હોય, તો એને -196 જેટલા તાપમાને જે છે એ શું કરવામાં આવે છે, પ્રવાહી નાઇટ્રોજનમાં એને સ્ટોર કરવામાં આવે છે કે જેથી એ સક્રિય રહે, એને કાંઈ તકલીફ થાય નહીં. ખૂબ નીચા તાપમાને -196 સેન્ટીગ્રેડ તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં એને જે છે એ સ્ટોર કરવામાં આવે છે. તમે કૃત્રિમ વીર્યદાન અથવા તો કૃત્રિમ વીર્યનિધિ વિશે જે છે એ અભ્યાસ કદાચ ક્યાંક સાંભળ્યું હશે, છાપામાં વાંચ્યું હશે, એના જેવી જ એક પદ્ધતિ છે આ પરાગનિધિ. પરાગનિધિમાં આટલા નીચા તાપમાને જે છે એ બીજનો, જેને આપણે જેમ બીજનો સંગ્રહ કરીએ એમ પરાગરજનો જે છે એ સંગ્રહ કરવામાં આવે, પછી 1 વર્ષ પછી 2 વર્ષ પછી 10 વર્ષ પછી જ્યારે જરૂર હોય ત્યારે એ પરાગરજને લઈ અને એનું પરાગાશન ઉપર સ્થાપન કરી શકાય છે. તો આ રીતે લાંબો સમય સુધી સ્ટોરેજ કરી શકાય. એનો ફાયદો શું થાય, તમને એમ થાય કે એને સ્ટોર કરવાની કેમ જરૂર પડે, તો કે કેટલીક જાતિઓ એવી હોય કે અત્યારે ઉગતી હોય પછી વાતાવરણમાં બદલાવ આવે અને કુદરતી રીતે ઉગી ન શકે, તો એની જો આપણે પરાગરજ સ્ટોર કરેલી હોય તો 20 વર્ષ પછી 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી ફરીથી આ જાતિઓને આપણે વાવવી હોય તો આપણે એને ઉગાડી શકીએ, કેમ કે આપણે એને સ્ટોર કરી છે, એની પરાગરજ સાચવી રાખી છે, બરાબર. તો આવી પરાગનિધિઓ પણ અત્યારે આપણા વિશ્વમાં ઘણી બધી વૈજ્ઞાનિકો નિર્માણ કરી છે કે જેમાં ખૂબ નીચા તાપમાને જે છે એને સંગ્રહ કરવામાં આવે છે પરાગરજને, અને જરૂરત પ્રમાણે ઉપયોગ પણ કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે આપણે નરજન્યુ જનનની પ્રક્રિયા જે છે એ જોઈ કે ભાઈ નરજન્યુઓ કેવી રીતે બને છે, 2 નરજન્યુઓ બન્યા છે. હવે આપણે આગળની પ્રક્રિયા જોવાની છે, એ એટલે કે માદા જન્યુ નિર્માણ કેવી રીતે થાય. પહેલાં તો 2 જન્યુઓ બનશે પછી જન્યુઓના વહન આપણે સમજશું.
તો આપણે નરજન્યુઓનું નિર્માણની પ્રક્રિયા અહીંયા આપણે જે છે એ પૂરી કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એ હશે માદાજન્યુ કેવી રીતે નિર્માણ થાય, માદાજન્યુ ક્યાં નિર્માણ થાય, મહાબીજાણુ શું છે, આ બધી ઘટનાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.